છોટા ઉદેપુર નગરના બીસમાં રોડથી લોકોત્રાહી માં પોકારી ઉઠ્યા છે. જિલ્લાના 40 ગામો સહિત પંચમહાલ દાહોદ જિલ્લાને જોડતા ધોરી માર્ગને જોડતા નગરપાલિકા વિસ્તારના આ માર્ગના કારણે હજારો લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ તસ્દી ન લેવાતા આખરે કેટલાક જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા એવી છોટાઉદેપુર નગરપાલિકાના અનગઢ વહીવટીના કારણે શહેરીજનો સહિત જિલ્લાવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર નગરમાંથી પસાર થતા પંચમહાલ અને દાહોદ જિલ્લાને જોડતા ધોરીમાર્ગ ઉપર છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. તેવામાં આ બિસ્મા રોડ પર જ એકમાત્ર ઉપાય લોકો પાસે છે. રોડ ઉપર મસમોટા ખાડામાંથી પસાર થતા વાહનો જાણે કે દરિયામાં નાવડી ચાલતી હોય તેમ ચાલે છે. વારંવાર પાલિકા પ્રશાસનને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પાલિકાની સત્તા માટે ઉઠાપઠક ચાલી રહી છે ત્યારે સત્તાધીશો રાજકીય રોટલા શેકવામાં મસ્ત છે. ત્યારે બીજી તરફ પ્રજા રોડના ખાડાઓથી ત્રસ્ત છે. જોકે પાલિકા પ્રશાસન દ્વારા આ રોડ નવીન બનાવવા માટે કાર્યવાહી શરૂ કરી દેવાઈ હોવાનો એક તેમજ એક બે દિવસમાં રોડના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવાની ખાતરી અપાય છે. પરંતુ પાલિકા સત્તાધીશોની ખોટી હૈયાધારણથી વાકેફ છોટાઉદેપુર નગરના કેટલાક જાગૃત યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરી છે. છોટાઉદેપુરના તત્કાલીન જિલ્લા કલેક્ટર વિજય ખરાડી સાહેબે જે આ બ્રિજ બની રહ્યો છે હમણાં એના અનુસંધાને જે તત્કાલીન માર્ગ તરીકે જે માર્ગ આપેલો છે એ SF હાઈસ્કૂલ 4 રસ્તાથી વનાર રોડ એ રોડ ત્યાંથી સ્ટેશન પર સાબુની ચાલમાં થઈને વસેડી સ્કૂલ પાસેથી નીકળે છે અને એ લાઇટ વાહનો માટે છે. હવે આ રોડ અત્યારે મોટા વાહનો પણ ઉપયોગ કરે છે અને સરકાર તરફથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બીજો કોઈ ભારદારી વાહનો માટે કોઈ માર્ગ આપવામાં આવ્યો નથી. તો આ માર્ગ પર વધુ માળ પડતો એ વાહનો જે ત્યાંથી જાય છે એને પણ હજારો લાખોનું નુકસાન થાય છે રોજબરોજ. એના માટે સ્થાનિક આ વિસ્તારના રહીશોએ વોર્ડ નંબર 1ના અનેકવાર રજૂઆત કરી, નગરપાલિકાને કરી, પાલિકાના સત્તાધીશોને કરી, ચીફ ઓફિસરને કરી, સંલગ્ન અધિકારીઓને કરી, પણ કોઈ નિકાલ હજુ સુધી આવતો નથી. એટલે આજે ત્રાહીમામ પોકારીને સ્થાનિક રહીશોએ સંયુક્ત ભેગા થઈને આવેદનપત્ર આપ્યું કે અમારી માંગણી તાત્કાલિક સંતોષવામાં આવે અને 2-3 વાર આ બાબતે રજૂઆત કરવામાં આવશે. પછી જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ન્યાય અને સૈદ્ધાંતિક રૂપે અમે ચક્કાજામ કરીશું સામૂહિક બધા ભેગા થઈને. એટલે તત્કાલ અમારી સુનાવણી પ્રત્યે સરકાર ધ્યાન આપે અને આ રોડ તાત્કાલિક બનાવવાની કાર્યવાહી હાથ ધરે એવી અમારી સર્વેની માંગણી છે.